બાળ મિત્રો અને શિક્ષક ભાઈ બહેનો વાલીઓ, આ ધોરણ પાંચનો રિવિઝનનો 10મો વિડીયો છે. આપણે પ્રથમ એક રાઈમ ગાઈશું. અહીંયા એક રાઈમ આપેલું છે, એ રાઈમ હું ગાઉં છું, આગળ રિસાઇટ કરું છું. તમે તેને ધ્યાનથી સાંભળો, પછી તમારે મારી સાથે પણ ગાવાનું છે અને ગ્રુપમાં પણ ગાવાનું. શેરિંગ મિત્રો, અહીંયા આ રાઈમ જુઓ, સાંભળવાનું છે, પછી દોહરાવવાનું છે એટલે કે રિપીટ કરવાનું છે, અને ત્યારબાદ તેને અભિનય સાથે ગાવાનું છે. સાંભળો. પુટ યોર બુક ઇન યોર બેગ, પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, પુટ ધ ચોક ઓન ધ ટેબલ, હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, રેઇઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. મિત્રો, અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે તમે આમ કરો, યુ પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. તમારી પાસે બેગ છે, એમાં તમારે જેમ કહ્યું એમ પહેલી લાઈનમાં બુક મૂકવા કહ્યું છે, બીજામાં નોટબુક મૂકવા કહ્યું છે, અને ત્યારબાદ સ્નેપ, જો સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ 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 એટલે તમારી આંગળીથી ચટકા પટકારા બોલાવો છો, આમ બે આંગળી ભેગી કરી અંગૂઠો અને આંગળી અને પટાકા બોલાવો છો, એ એક્શન છે જે તમે ધોરણ 3-4માં શીખી ગયા. એ જ રીતે બીજામાં કહ્યું છે કે પુટ ધ ચોક ઓન ધ ટેબલ, હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. આ ટેબલ ઉપર ચોકની વાત કરી છે, વોલ ઉપર પિક્ચરની વાત કરી છે, ત્યાં એક્શન કરવાનું છે. ટેપ યોર ફીટ, ટેપ ટેપ ટેપ, આમ પગ પછાડવો નીચે જમીન ઉપર, દેટ ઇઝ કોલ્ડ ટેપિંગ. તો એ એક્શન કરવાની છે. અને છેલ્લે ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, રેઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ, રેઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ, આમ બે હાથથી તાળી લગાવવાની. તો તમારે આ એક્શન પણ કરવાની છે. હવે મારી સાથે એક વખતે બોલો અને પછીથી તમે એક્શન સાથે બોલો. પુટ યોર બુક into your bag, put your notebook into your bag, snap your finger and snap snap snap. અહીં એક્શન કરવાની, આ બધામાં એક એક લાઈનમાં એક એક એક્શન કરવાની કહી છે. સેકન્ડ ટાંજા, આ બીજું, put the chalk on the table, hang the picture on the wall, tap your feet, tap tap tap. જોઈ, ચોક ટેબલ ઉપર તમે મૂકતા હોય એવું આમ હાથ લંબાવીને એક્શન કરવાની, પિક્ચર જાણે દિવાલ ઉપર તમે લગાવતા હો એ રીતે ઊંચા હાથ કરી એક્શન કરવાની, અને પગથી પગ નીચે પાન તમારી પછાડી અને ટેપ 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 કરવાનું. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, તમે ડોર તરફ એક ડગલું ભરો. ગો ધ ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, ફેન તરફ જવાનો પ્રયત્ન કરો, અને પછી તમારા બે હાથ ઊંચા કરી અને ટેપ 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 કરવાનું છે. તો મિત્રો, ફરીથી મારી સાથે ગાઓ, સાથે એક્શન પણ કરજો. પુટ યોર બુક ઇન યોર બેગ, પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, પુટ ધ ચોક on the table, hang the picture on the wall, tap your feet and tap tap tap, go and stand near the door, go and stand under the fan, raise your hands and clap clap clap. So mitro, aa rite tame action sathe gayu che. Have tame em 5-5 na group ma firvai jao અને ગ્રુપમાં આ ગીત ગાવાનું છે.
ચલો ગ્રુપમાં ફેરવાઈ જાઓ અને મારી સાથે ગ્રુપમાં બધા ગ્રુપ એક સાથે ગાશે. પુટ યોર બુક ઇન ટુ યોર બેગ, પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ, સ્નેપ યોર ફિંગર્સ, સ્નેપ સ્નેપ સ્નેપ, પુટ ધ ચોક ઓન ધ ટેબલ, હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. મિત્રો, તો તમે આ રીતે આ સોંગ એટલે રાઈમ રિસાઇટ કરવાની, ગાવાની પ્રેક્ટિસ કરો. બીજા કોઈ ઢાળમાં પણ ગાઈ શકતા હો તો તમે ગાઈ શકો છો. એક્ટિવિટી એકમાં આ કામ કરવાનું છે. તમે રાઈમ ગાયા પછીથી એ રાઈમમાં વર્ડ્સ આપ્યા છે, પુટ, સ્નેપ, ટેપ, ક્લેપ, એન્ડ, ઓન, ધ, ઇન્ટુ એન્ડ નિયર. તો દરેક શબ્દ કેટલી વખત રાઈમમાં આવ્યો છે તે તમારે ગણવાનું છે. દાખલા તરીકે પુટ શબ્દ 3 વખત આવ્યો છે તો મેં 3 લખ્યા. એ રીતે સ્નેપ શબ્દ જુઓ, એ રીતે દરેક શબ્દ જોઈ એ કેટલા વખત છે એનો નંબર અહીં લખો. તમે પેરમો વર્ક કરો એટલે સારી રીતે કરી શકો. ત્યારબાદ મિત્રો, તમારે આ વાક્યો નીચે આપ્યા છે એ વાક્યો તમારી નોટબુકમાં જોઈ અહીંથી જોઈને કોપી કરવાની. નીચેના વાક્યો તમારી નોટબુકમાં લખો. જો એ છે, પુટ યોર બુક into your bag. B, put your notebook into your bag. C, put the chalk on the table. D, go and stand near the door. E, go and stand under the fan. તો આ વાક્યની કોપી કરો. મિત્રો, મજા આવે છે ને? તો thank you for watching the video. Have you